फाउंडेशन द्वारा आयोजित डीएलएस सिस्टम में हूँ मनोज परमार आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों अकाउंट में आज आगे बढ़िए तो स्टैंडर्ड 11 सब्जेक्ट छे अकाउंट एटले के नामना मूल तत्वो नामु जेमनो विषय कोड छे 154 चेप्टर नंबर 1 हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों लेक्चर नंबर 15 आपणे आवी गया छीए। लेक्चर नंबर 15 क्वेश्चन नंबर 7 सातमो प्रश्न विद्यार्थी मित्रों आपणे आव्या छीए तो एमां जोईए हिसाबी पद्धतिनी मर्यादाओ समजावो। लास्ट लेक्चर में विद्यार्थी मित्रों आपणे हिसाबी पद्धतिना लाभ जोया फायदा जोया फायदा पूछाय लाभ पूछाय तो ए लखवानुं थशे बराबर छे। तो आज आपणे जोईए हिसाबी पद्धतिनी मर्यादाओ समजावो पेज नंबर 6 ऊपर एमनी मर्यादाओ आपेली छे। विद्यार्थी मित्रों तमारे मर्यादा छे पेज नंबर 6 ऊपर थी ज लखवानी छे। सौ प्रथम प्रश्न लखी लेवानो ब्लेक पेन थी पिंक पेन थी सूत्र आपणे बनाव्युं छे ए लखवानुं छे। मुद्दाना नाम 6-6 पेला लखी नाखवाना छे पछी नंबर 1 ब्लेक पेन थी नीचे हेडिंग आपी अने एनी डिटेल लखवानी रहेशे। महत्वना शब्दो मे अहीं लखी दीधा छे जे याद राखवा माटे सरळता रहेशे तो ए तमे ग्रीन पेन थी लखी शको छो अंदर। ओके तो जोईए हिसाबी पद्धतिनी मर्यादाओ समजावो पेज नंबर 6 ऊपर सूत्र आपणे बनावी दीधुं छे बिना एब अंबे बिना एब अंबे। तो बिना एब अंबे एवं सूत्र आपणे बनावी दीधुं छे एमानो पहेलो मुद्दो छे बिन नाणाकीय व्यवहार। विद्यार्थी मित्रों हिसाबी पद्धतिनी मर्यादाओ छे एमां जोईए तो आपणे लाभमां ने फायदा जेने कहीए એમાં આપણે જોઈ ગયા હતા કે હિસાબોમાં કેવા વ્યવહારોની નોંધ થાય છે તો કે માત્ર નાણાકીય વ્યવહારોની જ નોંધ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે છે બિન નાણાકીય વ્યવહારોની નોંધ હિસાબોમાં થતી નથી। વિદ્યાર્થી મિત્રો બિન નાણાકીય વ્યવહારો જરૂરી હોય ઘણી વખત કઈ રીતના તો જોઈએ બરોબર જો લખ્યું છે કે હિસાબી પદ્ધતિમાં માત્ર નાણાકીય વ્યવહાર છે એની જ નોંધ છે એ થતી જોવા મળે છે જ્યારે કર્મચારીમાં રહેલી પ્રામાણિકતા છે વફાદારી છે નિષ્ઠા છે એમનો કાર્ય કરવાનો જુસ્સો છે ઉત્સાહ છે આ બધા તો કે બિન નાણાકીય પરિબળો કહેવાય કે જે પરિબળો વિકાસ માટે જરૂરી છે ધંધાના વિકાસ માટે આ પરિબળો જરૂરી છે પરંતુ હિસાબી પદ્ધતિ આવા બિન નાણાકીય વ્યવહારોની શું કરે છે ઉપેક્ષા કરે છે મીન્સ એને ધ્યાને રાખતા નથી માત્ર નાણાકીય વ્યવહારોની નોંધ જ હિસાબી પદ્ધતિની અંદર કરવામાં આવે છે એટલે બિન નાણાકીય વ્યવહારોની નોંધ થતી નથી બરાબર તો આ પણ એની એક મર્યાદા છે। બીજી મર્યાદા વિદ્યાર્થી મિત્રો જોઈએ નાણાનું સ્થિર મૂલ્ય। હિસાબી પદ્ધતિ એવું માને છે કે નાણાનું મૂલ્ય છે એ સ્થિર છે પણ હકીકતમાં એવું હોતું નથી કઈ રીતના એની વાત કરીએ તો નાણાનું સ્થિર મૂલ્ય એ માત્ર ધારણા છે નાણાનું સ્થિર મૂલ્ય એ માત્ર શું છે ધારણા છે। દાખલા તરીકે રૂપિયા 50,000માં તમે મિલકતની ખરીદી કરી તો શું એનું મૂલ્ય 50,000 જ રહેશે આજે 5 વર્ષ 10 વર્ષ પછી ફરીથી એ મિલકત વસાવવાની થઈ તો શું મૂલ્ય 50,000 જ રહેશે તો કે નહીં એટલે આ લખ્યું કે ભાઈ નાણાનું સ્થિર મૂલ્ય એ માત્ર શું છે ધારણા છે બરોબર એ સ્થિર મૂલ્ય છે હકીકતમાં જોવા મળતું નથી જ્યારે હિસાબી પદ્ધતિ એવું માને છે કે નાણાનું મૂલ્ય કેવું છે સ્થિર રહે છે આ ટૂંકા ગાળા માટે સ્થિર હોય પણ લાંબા ગાળે મૂલ્યમાં શું થાય છે ફેરફાર પરિવર્તનો જોવા મળતા હોય છે। ત્યાર પછી ત્રીજી મર્યાદા છે વિદ્યાર્થી મિત્રો ઐતિહાસિક વ્યવહારો અને બનાવો જેની વાત આપણે લક્ષણોમાં કરેલી છે ફાયદામાં કરેલી છે મીન્સ લાભમાં કરેલી છે પણ અહીંયા મર્યાદામાં આવે છે કઈ રીતના તો જોઈએ કે હિસાબો જે લખાય છે એ હિસાબો ભૂતકાળના વ્યવહારો પરથી લખાય છે એટલે જેને ઐતિહાસિક વ્યવહારો કહેવાય છે ભૂતકાળમાં કોઈ વ્યવહાર થઈ ગયા છે એ ભૂતકાળના વ્યવહારો પરથી હિસાબો છે લખવામાં આવતા હોય છે
तो थयेली भूलो छे ए सुधारी शकाती नथी। हा भविष्यनी अंदर जे कई भूलो न थाय एनी काळजी आपणे राखी शकीए छीए, એટલે આ મર્યાદા છે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે, પણ આમ છતાં મર્યાદા તો છે કે ભાઈ હિસાબો ભૂતકાળના વ્યવહારો પરથી લખાય છે, તો ભૂતકાળમાં થયેલી જે ભૂલો છે એ ભૂલો હિસાબોમાં સુધારી શકાતી નથી। ઇન ફ્યુચર ભવિષ્યમાં એ ન થાય એની કાળજી રાખી શકીએ, પણ હિસાબોમાં થયેલી ભૂલોને આપણે સુધારી શકતા નથી। આમ ઐતિહાસિક વ્યવહારો અને બનાવો એ પણ એની એક મર્યાદા ગણાવી શકાય છે। ચોથી મર્યાદા છે બજાર કિંમતની અવગણના। હિસાબી પદ્ધતિ બજાર કિંમતની શું કરે છે? અવગણના કરે છે। કઈ રીતના વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ, એમાં આપણે લખ્યું કે ભાઈ મિલકતોની કિંમત છે એ સતત બદલાતી રહે છે, એક સરખી નથી હોતી। આજે કંપનીના ચોપડે જમીન મકાન છે, ધારો કે પ્લાન્ટ યંત્રો છે, ફર્નિચર ફિક્ચર્સ છે, આ બધી મિલકત કહેવાય, જેની આગળ આપણે ચર્ચા કરશું। તો આ બધી કાયમી મિલકતો જે પારિભાષિક શબ્દોમાં થોડાક શબ્દો તમારા આવી ગયા છે એમાંથી, તો એ બધી મિલકતો છે એ મિલકતોની કિંમત સતત બદલાતી રહે છે, એમાં ફેરફારો થતા રહે છે। બજાર કિંમત છે એ બદલાય છે, પણ આ મિલકતોની ચોપડે કિંમત તો એને જ રહેવાની છે, બદલાવાની નથી। મકાન લીધું તો એ જયારે લીધું એ કિંમત ચોપડે દર્શાવાય, જયારે પુનઃ મૂલ્યાંકન થાય મીન્સ આકારણી થાય ત્યારે એનું મૂલ્ય બદલે, 10 વર્ષે 15-20 વર્ષે ત્યાં સુધી તો ચોપડે જ કિંમત રહેવાની છે। તો બજાર કિંમતની અહીંયા શું કહી છે? અવગણના છે, કહી છે મીન્સ બજાર કિંમતને ધ્યાને રાખ્યું નથી, એ પણ અહીંયા જોવા મળે છે। તો બજાર કિંમતની અવગણના એ પણ એક મોટી મર્યાદા ગણાવી શકાય છે। ત્યાર પછી નંબર 5, અંદાજોનો ઉપયોગ। વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ છે હિસાબી પદ્ધતિમાં અમુક બાબતોના અંદાજો કાઢવામાં આવે છે, એ અંદાજોનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે। કઈ રીતના? તો એની વાત કરીએ, દાખલા તરીકે શકમંદ લેણા અનામત એટલે શું? તો શકમંદ લેણા એટલે થાય ગાલખાત, ડૂબેલું લેણું, આપણે પારિભાષિક શબ્દ જોઈ ગયા। તો શકમંદ લેણા અનામત એટલે ગાલખાદ અનામત, બરાબર છે? તો આ શકમંદ લેણા અનામત ની જોગવાઈ કરવામાં આવે, આજે દરેક ધંધામાં છે ભાઈ, અમુક સાદી ભાષામાં કહીએ તો બૂચ લાગતા જોઈએ, આપણે એને બૂચ કહીએ, બરાબર? તો કહેવાનો મતલબ એ આપણું ડૂબેલું લેણું છે, ગાલખાદ છે, આપણે જેને માલ ઉધાર વેચ્યો છે ઘણી વખત નાદાર જાહેર થાય, રકમ ચૂકવી શકે એમ ન હોય પૂરેપૂરી અથવા અંશત, તો એ રકમ ગાલખાદ કહેવાય। તો દરેક ધંધો આના માટે શકમંદ લેણા અનામત છે ઉભું કરે છે, શકમંદ લેણા અનામત ઉભું કરે છે, પણ એ અનામત શેના આધારે ઉભું કરશે? તો કે અંદાજોના આધારે। હવે જો અંદાજોમાં જ ભૂલ હોય તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે। આપણે અંદાજ બાંધ્યો હોય 500,000 રૂપિયા શકમંદ લેણા અનામત રાખીએ, કદાચ એટલી નુકસાની જાય, પણ 5,000 ની જાય તો અનામત ખૂટે, ઓછું પડે, તો અંદાજોનો ઉપયોગ થાય છે, એ પણ એક મોટી મર્યાદા ગણાવી શકાય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 6 આવે છે બેવડા ધોરણ। હિસાબી પદ્ધતિના ધોરણો કેવા છે? તો કે બેવડા। કઈ રીતના? તેમાં લખ્યું જો કે હિસાબોમાં નફા નુકસાન ખાતું જે દર્શાવવામાં આવે છે, બરોબર, એ ચાલુ કિંમતે દર્શાવવામાં આવે છે, મીન્સ બજાર કિંમતે દર્શાવવામાં આવે છે। હિસાબોમાં નફા નુકસાન ખાતામાં જે કઈ વ્યવહારો હશે એ વ્યવહારો ચાલુ કિંમતે દર્શાવવામાં આવશે, જયારે પાકું સરવૈયું છે, આ ભાઈ પત્રક જ છે આપણને ખબર છે, તો પાકું સરવૈયું પાછું જૂની કિંમતે દર્શાવવામાં આવે છે, બજાર કિંમતે નથી દર્શાવતા। તો એકમાં ચાલુ કિંમત, એકમાં જૂની કિંમત, એવું તો ન ચાલે। તો આવી રીતના વ્યવહારની નોંધ થાય છે, એટલે બેવડા ધોરણો કહેવાય। કેવા ધોરણો છે? બેવડા ધોરણ એટલે માપદંડ, બરોબર? તો જે માપદંડો છે એ જ બેવડા છે, બે પ્રકારના છે, એ પણ એની એક મોટી મર્યાદા કહેવાય। તો બેવડા ધોરણો પણ અહીંયા જોવા મળે છે। તો નફા નુકસાન ખાતું ચાલુ કિંમતે છે, પાકું સરવૈયું જૂની કિંમતે દર્શાવાય છે, આ હિસાબી પદ્ધતિ છે એ બેવડા ધોરણો ધરાવે છે, એમ આપણે કહી શકીએ છીએ।
तो ओके विद्यार्थी मित्रों क्वेश्चन नंबर 7 અહીં કમ્પ્લીટ થાય છે. ફરીથી રિવાઇઝ કરી લઈએ. હિસાબી પદ્ધતિની મર્યાદાઓ જણાવો. તો હિસાબી પદ્ધતિની મુખ્યત્વે કેટલી મર્યાદા છે? 6. બરોબર, સૂત્ર આપણે આપ્યું છે બિના એબ અંબે. પેલો અક્ષર લીધો છે બિના એબ અંબે. બી એટલે બિન નાણાકીય વ્યવહારો, ના એટલે નાણાનું સ્થિર મૂલ્ય, એ એટલે ઐતિહાસિક વ્યવહારોને બનાવવું, બો એટલે બજાર કિંમતની અવગણના, ઓ એટલે અંદાજોનો ઉપયોગ, અને બેવડા ધોરણ. તો આ 6 મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, એ પેલા તમારે લખી લેવાના છે, પછી પેજ નંબર 6 ઉપરથી એમની ડિટેલ્સ છે તમારે લખવાની રહેશે. બરોબર, અને મુદ્દો છે આ બધા જ વ્યવસ્થિત પાકા કરવાના રહેશે. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.